જો ખાસ કરીને જોવા તો તમારી અંદર તુલા લગ્ન ઉદિત થયું છે તુલા લગ્ન ની અંદર સ્વગ્રહી શુક્ર મહારાજ બિરાજમાન છે શનિ દ્રષ્ટિ સંપૂર્ણ સપ્તમ પોતે શુક્ર ઉપર અને સૂર્ય ઉપર પડી રહી છે શ્રૃંગારની ની અંદર સારો ઇન્ટરેસ્ટ અમુક અમુક સમયાંતરે મગજ થોડોક ઉગ્ર રખાવડાવી દે અંદર રહેલા મંગળ અને રાહુ ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું કરવો પડી શકે છે ભવિષ્ય ને ફર્સ્ટ પ્રાયોરિટી આપી અને કેરિયર તરફ પોતે આગળ વધશે તો અવશ્ય સારી સફળતા મેળવી શકશે જય ગણેશ ચોક્કસ કોલર જોડાયા છે નડિયાદથી આપણી સાથે મનુભાઈ મનુભાઈ આપને શું પૂછવું છે આપની વિગતો જણાવો

કોઈ પણ વ્યક્તિને જ્યારે હેલ્થ રિલેટેડ ઇશ્યુ ક્રિએટ થતા હોય તો ગ્રહોની અંદર અલગ અલગ ગ્રહ અલગ અલગ ગણવામાં આવે છે હવે તમારા સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો ચંદ્રમાં એટલે કે નીચસ્ત ચંદ્રમાં બિરાજમાન છે જેના લીધે પાણીજન્ય રોગો અને સૂર્ય પોતે બુદ્ધની સાથે બિરાજમાન છે અને ન્યા બુદ્ધ પોતે અસ્તનો છે જેના લીધે એલર્જીને લગતી સમસ્યાઓ ક્રિએટ થઈ શકે સ્વાભાવિક આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે આજે કૃષ્ણ જન્મોત્સવ બની રહ્યો છે અને આજના દિવસથી આપે કરેલો ઉપાય અવશ્ય આપને સફળતા આપી શકે ભગવાન કૃષ્ણને માખણ અને મિશ્રીનો ભોગ લગાવો જેથી આપની શારીરિક સમસ્યા દૂર થઈ શકે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને કર્મ પીડાને દૂર કરનાર દેવ હોય તો એ ભગવાન શિવ છે માટે મૃત્યુંજય મંત્રનો જાપ અને દરરોજને માટે ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે ઉત્તમ રહેશે પંચમ સ્થાનની અંદર રહેલા નાગદોષની પૂજા અવશ્ય આપ કરાવો સફળતા સારી મળતી જણાશે જય ગણેશ સાત ઓગણીસો ચોરાણું ભત્રીજી માટે પૂછવાનું છે એનું ભવિષ્ય કેવું રહેશે અને તેને જામપત્ય જીવન કેવું રહેશે હવે ભત્રીજી નો જન્મ સમય

બારમા સ્થાનની અંદર રહેલો સ્વગૃહી શનિ મહારાજ પોતાના કેરિયરને ફર્સ્ટ પ્રાયોરિટી આપે અને કર્ક રાશિની અંદર રહેલો શુક્ર લાગણીશીલ સ્વભાવ રખાવે વાત કરી આપે દાંપત્ય જીવનની સપ્તમા અધિપતિ બુધ પોતે સ્વગૃહી હોવાના લીધે દાંપત્ય જીવનનું સુખ અત્યંત સારામાં સારું પ્રાપ્ત થશે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવાથી ભગવાન કૃષ્ણના શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદ છે દશમ સ્કંદ પંચમ અધ્યાય એના અઢાર શ્લોક કે નંદસ્વાત્મજ ઉત્પન્ન જાતા લાદો મનહ

જુઓ તમારા જન્માક્ષર જોવા જઈએ તો તમારા જન્માક્ષર ની અંદર ખાસ કરી સપ્તમ સ્થાન ની અંદર કારણ કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષર ની અંદર જ્યારે સાતમું સ્થાન બગડેલું હોય ત્યારે એવા વ્યક્તિઓને પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય પરંતુ તમારા જન્માક્ષરમાં ગુરુ રાહુનો વિપ્રચાર યોગ અને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ બની રહ્યો છે આની પહેલા પણ મેં દર્શક મિત્રો ટીવીના માધ્યમ દ્વારા એવું કીધું છે કે જયારે કોઈ પણ વ્યક્તિનો ગુરુગ્રહ નબળો હોય એટલે કે ગુરુગ્રહ વીક હોય ચંદ્રગ્રહ વીક હોય અને શુક્ર ક્યાંક ને ક્યાંક તકલીફ થતો હોય કરતો હોય ત્યારે આવા વ્યક્તિઓને લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં ને થયા પછી ટકવામાં પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય તમારા જન્માક્ષરમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ દાંપત્ય જીવન માટે મહત્વનો ફાળો ભજવે છે ને ગુરુ રાહુ નો યોગ આ બે ના હિસાબે તમારે લેટ થઈ રહ્યું છે દસમા મહિના પછી પ્રયત્ન કરજો સફળતા મળશે તમારી હાઈટ છે એટલો સૂતરનો દોરો લઈ અને નવ આંટી રાખી અને એને પીળા કલરની હળદરની અંદર પલાળી અને તમારા જમણા હાથે બાંધી દેજો અવશ્ય આપને સારી એવી સફળતા મળતી જણાશે જય ગણેશ ચોક્કસ મુકુંદભાઈ જો આજે વાત કરવામાં આવે તો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર એટલે શંકર ભગવાનની આરાધના સાથે જ જન્માષ્ટમીનો એક પાવન પર્વ એટલે કૃષ્ણ ભગવાનની પણ આરાધના આ તમામે જે ભગવાન છે બંનેનો સમન્વય આજે જોવા મળી રહ્યો છે તે અંગે પણ આગળ વાતચીત કરીશું સાત સાથે જ આજે વાતચીત કરીશું બાર રાશિના રાશિફળની રોકાઈએ એક બ્રેક માટે